નમસ્કાર, મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને બહુ ગરમી છે યાર કાકા. છે પણ હવે શું કરવાનું, પાતળો લેંગો પહેરીને બાઈક ની સીટ પર બેસવાની ડેરિંગ કરવાની જ નહીં. બહુ ગરમી છે યાર. પણ હા, તો એ જ બોલું છું. પણ તું એકને કેમ બોલે છે? પેલા ખબર, પેલા SMS આવતા હતા પેલા, કે તમે આ ભગવાન વાળો SMS છે કે 11 લોકોને ફોરવર્ડ કરો તો તમારું કલ્યાણ થશે, ને તો હાવ બરબાદ થઈ જશે, એવું બધું આવતું. યાદ છે? યાદ છે, પણ બહુ ગરમી છે યાર. હાલ એકનું એક કેમ બોલ્યા કરે છે તું? તો હું અત્યારે એવું કહું છું કે અત્યારે આમ કોઈ આ ગરમી માટેનો એવો કોઈ SMS નથી કે 11 લોકોને ફોરવર્ડ કરો તો તડકો ઓછો થઈ જશે, 21 લોકોને ફોરવર્ડ કરો તો ટાંકીમાં ઠંડુ પાણી થઈ જશે, 101 ને ફોરવર્ડ કરશો તો વરસાદ પડશે, અને જો તમે ફોરવર્ડ નહીં કરો તો તમારો પંખો કુલર AC બધું બગડી જશે, એવું બધું નથી? મને સેજ પણ હસું નથી આવતું, કારણ કે બહુ ગરમી છે યાર. અલા, પણ એકનું એક કેમ બોલ્યા કરે છે તું? પણ આટલી બધી ગરમી, તો ગયા વર્ષે બરફ પડેલો? એવું નહીં, પણ એટલે આટલી બધી હું કરવાનું? પણ 25 પર એસી હોય, 2 પર પંખો હોય, રજાઈ ઓળેલી હોય ને ડાબો પગ બહાર હોય, આવું કઈક ચાલે છે. પણ યાર બહુ ગરમી છે યાર. અલા હા ભાઈ, હા હા, અલા હા, તને એકલાને નહીં લાગતી ભાઈ મેંગો ડોલી? ખબરદાર હવે બોલી. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને કિશોર કાકા ની સાથે સાથે હવે કાકી પણ આવી ગયા છે સ્ટુડિયોમાં. કેમ છો કાકી? એકદમ બ્યુટીફુલ, ચાર્મિંગ લાગો છો. એ તો છે ને, હમણાં સિદ્ધિ બ્યુટી પાર્લર માંથી એમ આવીને હમણાં, એટલે હું પાછું શું કામ પણ આવા પ્રયત્ન. અરે બોલી તો લેવા દો, ઉભારો તો છે ને, અમે બધી લેડીઝ છે ને, આમ ખાલી એક આમ બોર્ડ વાંચીને બ્યુટી પાર્લર માં ઘૂસી ગયા. અચ્છા, એને બ્યુટી પાર્લર નું બોર્ડ કેવું માર્યું તું ખબર છે? કેવું? લેડીઝ ગેરેજ. લેડીઝ ગેરેજ? એમ બોલ, લેડીઝ ગેરેજ આવું તો કોઈ દિવસ બોર્ડ મારાય? પણ બરાબર છે, ગેરેજ માં કેવી પેલી જૂની ગાડીઓ રિપેર કરીને ચકાચક બનાવી દે ને, એટલે આ લેડીઝ ગેરેજ નું આમ પાર્ટી આમ ક્રિએટિવ વસ્તુ કહેવાય. ખબર છે? ક્રિએટિવ. જો સરકારી હાઉસિંગ બોર્ડ માં ગમે તેટલા કલર મારો, નવું ના લાગે. શાંતિ રાખો. પણ કાકી, બ્યુટી પાર્લર માં એકદમ આમ શું કામ? એટલે વેકેશન માં કસે જવાના છો? શું? હું કસે નહીં, ખાલી મારા પિયર જવાની છું, અને આ કસે જવાના છે. ક્યાં જવાના તમે? એ તો ખાલી 2 દિવસ પાટણ જવાનો છે. તમે પાટણ જવાના છો? વાવ, છેલા જીરે મારે હઠ પાટણ થી પટોળા મોગલાવજો. એમ? એ પટોળા કેટલા મોગા હોય ખબર છે? કેટલા? 50,000 થી શરૂ થાય, 10,00,000 સુધી મળે છે. એટલા મોગા આવે છે? તારે છેલા જીરે છેલા જી છોલાઈ જાય ખબર આમાં. પટોળા પટોળ PF ના હથોડા વાગે. બહુ તમે તો ટેન્શન ના, ચાલ મસ્ત સોંગ વગાડને ભાઈલું. નમસ્કાર, મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, નથી સહન થતી હવે તો જઈએ ને, પણ જો એને કોઈ દે રોકવાનું નહીં. ગરમી નથી સહન થતી એમ કહું છું, હું રોકવાનું નહીં. તું તો એવા નખરા કરે, જાણે તારો જન્મ ફ્લોરિડામાં થયો હોય. ફ્લોરિડામાં નહીં, હા ખાલી ઓરડામાં થયો છે. તો મેં ક્યાં પણ ફ્લોરિડા કીધું, તો શેનો ગરમી ગરમી કરે? પણ અરે, પણ મને પાતળા પાતળા ઝાડા થઈ ગયા. તવા દે ને, તારે કઈ એના છાણા થાપવાના છે? તમે જો યાર, તમે જાઓ, પેલી ટાઈપ ની વાતો ચડ્યા યાર. પણ તું કેમ આવો એકદમ આવો, નબળી ક્વોલિટી નો થઈ ગયો તું? હું નબળી ક્વોલિટી? પણ નાના નાના છોકરાઓ પાસેથી શીખ, ખુલ્લા પગે ભર બપોરે રમતા હોય છે, હાડા તોડે તો સાયકલ લઈને નીકળી પડે. બોલ, કશું થતું નહીં એમને? કાકા, એમને નથી થતું, કેમ કે આ ઉંમરે એમની ઇમ્યુનિટી સિસ્ટમ બહુ સ્ટ્રોંગ હોય. પણ પછી આ જ વસ્તુ પાછળથી તકલીફ કરે. શું થવાનું નહીં, ઉલટાનું મમ્મી પપ્પા છોકરાઓની ઇમ્યુનિટી સિસ્ટમ વધારે બગાડી નાખે છે ખબર. સહેજ પેલા ને આમ પરસ્યો થાય ને, એટલે ઓલી લી લી મો બકુ ને ગરમી થઈ ગઈ તને બકુ, આવતો લે મળો બચ્ચો, સાંજે 6 વાગ્યા પછી રમજે, હા લે, ત્યાં સુધી મોબાઈલ માં ગિલ્લી દંડા રમકે. હું મોબાઈલ માં ગિલ્લી દંડા? અરે શું રમવા દો, લા એને હું સ્ટ્રોંગ થવા દો, પરસ્યો તો થાય યાર. અને જો ભૂલથી છોકરું કે ને કે મમ્મી ગરમી બહુ લાગે છે, બસ સીધા ઉપડી જવાનું કુલ્લુ મનાલી કાશ્મીર માઉન્ટ આબુ. અમે તો અમારા બાપા ને જયારે કહીએ ને કે પપ્પા ગરમી લાગે છે, સીધા અમને પકડીને માથાના વાળ ઉડાડી દેતા હતા, ટકો કરી દે. હાલા જા બેટા, કે હવે ગરમી નહીં લાગે, મજા કરકે. જો કે અત્યારે તડકો વધી ગયો છે, એટલે થોડું હાચવું પણ પડે. આટલું બધું હું બોલી ગયો ફોર્મમાં, પણ ગરમી તો મારું હારું મને આવું લાગે જ છે. તે કામ કર, તારા ખર્ચે કોલ્ડ ડ્રિંક મંગાય, અને તું તારી રીતે સોંગ વગાડ ચાલ.
યંગ. નમસ્કાર, વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયો માં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે બેઠા છે. ફોન આવ્યો કાકા. ઉપાડ ઉપાડ, પેલા બોડીગાર્ડ શેરાનો હશે. હું બોલો છે તમને, હું લેવા ફોન કરે. હેલો હેલો, કિશોર કાકાજી. અલા પિંકેશ નો આવેલો. પિંકેશ પિંકેશ કેવું છે? કઈ છે તું? પિંકેશ નહીં યાર, પિનાકીન બોલું છું. પિંકેશ તો કેવું લાગે? કેટલા વખતે તે ફોન કરેલા, તું પછી નામ ભૂલી જ જવાય મારાથી. કેવું છે? અરે બસ, તમે કહો કેવું છે? અરે એકદમ જલસો. તું કેમ છે? બસ જો મજામાં છું. સવાર સવાર થી હિચકી ચાલુ થઈ ગઈ છે. કાની આયા જ કરે છે યાર, જોરદાર. એ તો કોઈ યાદ કરતું હોય ને તારે આવે. એટલે પણ આટલી બધી તો એટલી બધી આવે છે ને, જાણે કોઈ આજે મને પતાઈ દેવા માટે જ યાદ કરતું હોય ને. એવું પાણી પી લે તું. પાણી પિંકી શું કરે છે? પિંકી તો આજે મારા ગામમાં સ્વામીજી છે ને, એમની પાસે લઈ જવાનો છું. કમલા એને છે ને રાત્રે ચાદર ઓઢીને સુવાની ટેવ છે. તો મેં ગઈકાલે અચાનક રાત્રે જાગી ગયો ને, તો મેં શું જોયું? પિંકી ના ચહેરા પર એક લાઈટ હતી, એમ એક તેજ હતું, એક દિવ્ય પ્રકાશ. તે કાકા કાકા, પિંકી ને કોઈ દિવ્ય શક્તિ હશે? કશી દિવ્ય શક્તિ, દિવ્ય પ્રકાશ નથી. આ બધું આ તારા ઊંઘી ગયા પછી છે ને, તારો મોબાઈલ ચેક કરતી હશે, એની લાઈટ પડે છે એના ચહેરા પર. જોજે, ખ્યાલ આવ્યો? લે એડકી કમ વધી ગયેલા તારી. આ તારી વાત સાચી છે, તને પતાઈ દેવા માટે જ યાદ કરતી હશે પિંકી. બહુ વધી ગયેલા, બધા મેસેજ ડિલીટ કરી નાખજેલા. ઓ મૂકી દે મૂકી દે, મરવાનો આજે. નમસ્કાર, વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયો માં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે છે અને કાકી કઈક કહેવા માંગે છે. હા કાકી, એ તો મારે તને એમ પૂછવું હતું કે આજે મારો મોબાઈલ છે ને, એમાં કયું ડેટા પેક છે? એટલે પેલું રોજનું 1 GB મળે ઇન્ટરનેટ, એ છે? હા, એટલે આ બધા અલગ અલગ ડેટા પેક આવે છે. તમારું 1 GB વાળું છે? એટલે બસ ખાલી રોજ 1 GB સુધી જ મળે. હા, એટલે કાકી પછી ચાર્જ લાગે. પણ કાકી થઈ રહે 1 GB તો કેટલું જોઈએ? ના ના, આખો દિવસ જોઈએ છે. તો પછી ટાઈમ પાસ કઈ રીતે કરવાનો આખો દિવસ? એટલે સારી ચોપડી વાંચ. તું જો પેલી કહેવત હતી ને, જાગ્યા ત્યારથી સવાર, એના બદલે તું જાગ્યા ત્યારથી ઓનલાઈન થઈ જાય છે. અને ઇન્ટરનેટ નો વપરાશ કામ પૂરતો રાખ. તું વોટ્સએપ ફેસબુક માટે 1 GB બહુ થઈ ગયું. સ્વામી વિવેકાનંદ કહેતા હતા, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તારું કેવું છે? ઉઠો જાગો અને 1 GB ના પતે ત્યાં સુધી મંડ્યા રહો. અરે પણ 24 કલાકમાં 1 GB પતાવવાનું હોય તો આમ પેલું આમ વસૂલ થવું જોઈએ ને. એટલે પણ ગઈકાલે તારે થોડાક જ MB બાકી હતા રાત્રે 12 વાગ્યા પેલા. તો તે કશું નહીં, તો ઓનલાઈન સૂર્યવંશમ પિક્ચર જોયું. ઠાકુર ભાનુપ્રસાદ દુબારા ઉસકી શકલ નહીં દેખેગા. હા બસ લે. ઓ ભાનુપ્રસાદ વાળી, સારી પુસ્તક વાંચ. યાદ રાખ, એક સારી પુસ્તક માણસ ને પસ્તી થતા બચાવે. વાહ મસ્ત, હું હમણાં આ સ્ટેટસ અપડેટ કરું. છે ના નહીં જપે, વગાડલા સોંગ લાટ. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા અહીંયા મારી સાથે જ બેઠા છે સ્ટુડિયોમાં. અને મારો મૂડ જ નથી યાર કાકા. એ તો ગરમી ને લીધે યાર, પણ કઈ નઈ લાવે. જો એક જોરદાર એક ફિલોસોફી છે, સાંભળ. ગરમી પર છે, સામાન્ય છે. તું સાંભળ નાખું કે હોસ્પિટલ થી ડિસ્ચાર્જ લેતી વખતે, શાયરી નથી ફિલોસોફી છે, વચ્ચે વચ્ચે હોશિયારી ના મારી. હા બોલો બોલો. હોસ્પિટલ થી ડિસ્ચાર્જ લેતી વખતે ડોક્ટર કે નર્સ સાથે તમને પ્રેમ થઈ જાય. અચ્છા. અને જો એવું ના થાય તો પછી તમે 100% સરકારી દવાખાનામાં જો. આહા, ક્યા વાત હે. સહી બાત હે સાહબ, સહી બાત હે. આ કોણ બોલી? લા બિરજુ. હા સાહબ. તું ઇધર કિધર ઘુસ ગયા? અરે સાહબ, હમ તો કબ સે બેઠા હે તુમ્હારે પીછે. લા અહીંયા શું કામ પાછો આને તું? મને શું ખબર, શું ક્યા હો ગયા બિરજુ? અરે કુછ નહીં સાહબ, હમ એસે ઇનકો મિલને આયા થા કિશોર કાકા કો. હા ક્યા હે? સાહબ હમકો આપકો એક વિડિયો દિખાના હે. કોન સા વિડિયો? એક બચ્ચે કા વિડિયો હે, વો હે ના લાઇટર નિકલ ગયા હે, તો ઉસકા ઓપરેશન હો રહા હે, પેટ મે સે લાઇટર નિકલ રહા હે, ક્યા ક્યા ચીઝે નિકલતી હે. હા દેખા હે વો મેને. તો તેરા હે વો? તેરા હે? નહીં હમરા બચ્ચા નહીં હે. મેં ઇસલિયે આપકો દિખા રહા હું ક્યુંકી આજકલ હમરે પેટ મે ભી બહોત દર્દ રહેતા હે.
तो तू लाइटर खाता है? नहीं नहीं, ऐसा हमने कुछ नहीं खाया, पर आप ऐसे बताइए ना देख के कि हमारे पेट में दर्द क्यों होता है। मेरे को क्या मालूम, मेरा नाम सोनोग्राफी है। काका सो गया, पर एक सवाल हो क्या पूछे, जमाना हूँ कहीं बैठा बैठा खबर पड़े। वो दवा खाने में जाके इधर है ना बाहर चार रस्ते पे, वो डॉक्टर अच्छा है क्या? हाँ अच्छा है। तो अगर पेट का ऑपरेशन आया तो कितने दिन में ठीक हो जाएगा? देख भाई, ऑपरेशन सक्सेसफुल हुआ तो 3-4 दिन में हो जाएगा, बाकी तो कल लाक में तो छुट्टा हो जाएगा। ठीक है साहब, अभी जा, अभी ठीक है वाली तुझे अने कहने यार जवान यार। अरे बिरजू तू निकल चल। साहब ये ठंडा या गर्म कुछ लेंगे क्या? हाँ दोनों लूंगा दोनों। हाँ तो ये 2 ग्लास में लेकर ही आया हूँ। ये दो ग्लास, ये दोनों में पानी जे है? हाँ तो एक में फ्रीजर का है एक में गीजर का है। तारी हमारा को मन होगा कोल्ड ड्रिंक नु केक पूछ। वे तू निकल तो। अरे जाता हूँ। निकल जाता हूँ निकल, नहीं हमारा कहू थे। વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયો માં આપનું સ્વાગત છે અને કિશોર કાકા મારી સાથે બેઠા છે. તને એક વસ્તુ કહું, આ છોકરી અને વેહિકલ હિન્દુસ્તાન પાકિસ્તાન જેવું છે, કોઈ લેવા દેવા જ નહીં. શું થયું પાછું, શું થયું? છોકરીઓ ખબર છે બ્રેક કેવી મારે, ખબર? પેલું પ્લેન આમ લેન્ડ થતું હતું, અંદર થી કેવું પેલા ટાયર બે બહાર આવે, એ રીતે આ લોકો છે ને બે પગ બહાર કાઢે આમ. મને ખબર છે, સેન્ડલ ઘસે. હા બ્રેક ના લાઇનર ના ઘસે, સેન્ડલ ઘસી કાઢે. પણ તમારી સાથે શું થયું? અલા હમણાં એક છોકરી હતી ને તે આમ આઈ આમ વેહિકલ પર અને આમ ટુ વ્હીલર ચલાવતી હતી, કોક છોકરાની બાઇક માં ભટકાઈ ભમામ લઈને, તો બંને પડ્યા. તો પછી તો તને ખબર છે પેલા છોકરી પડે એટલે એના 50 ભાઈઓ બધા એને ઉઠાવવા આવી જાય. બરાબર. તો બધા આયા અને પકડીને કશું પૂછ્યા વગર છોકરાને મારવાનું ચાલુ કર્યું. એટલે મારીને અધમો કરી નાખ્યો બિચારાને. પછી આખું ટોળું આવ્યું છોકરી પાસે, એનું વેહિકલ અદ્ધર કર્યું, બધું આમ સરખું કર્યું. પછી પેલી છોકરીને કોકે પૂછ્યું, હા કે બેન તમને કે વાગ્યું નથી ને? તો પેલી એ શું જવાબ આપ્યો ખબર? પેલી કે ના ના, આ તો કે મારે રોજનું છે, એકચ્યુઅલી છે ને હું ચલાવતા શીખી રહી છું. લે એની માને પેલા છોકરાના કારણ વગર નો ધોઈ કાઢ્યો ને, આ શીખતી હતી બોલ. પણ આવું જ હોય છે કાકા. પણ એક વાર તો મારી હતો એવું થયેલું, હું સ્કૂટર પર હતો અને એક છોકરી આવી, એનું ધ્યાન મોબાઈલ માં, આમ ચાલતી ચાલતી આવીને સીધી સ્કૂટર ને ભટકાઈ ભબાક લઈને. પછી મને કહે, એ દેખતા નહીં હે ક્યા, એવું કરીને ખખડાઈ જતી રહીલા. શું વાત કરો, તમારે જોવું જોઈએ ને યાર. લા તંબુરો જોવું જોઈએ, સ્કૂટર તો ચાલતું નતું, સ્ટેન્ડ પર ચડાઈને બેઠેલો પાર્કિંગ માં, ઉભેલા સ્કૂટર ને અથડાઈને ખખડાઈ ગઈ બોલ. મતલબ બહુ ગુસ્સો આવે તો સોંગ વગાડલા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયો માં આપનું સ્વાગત છે. કિશોર કાકા અને કાકી બંને સ્ટુડિયો માં છે. કાકી ગરમી બહુ છે નહીં? અરે પણ તમારા માટે મસ્ત તડબૂચ લાવી છું. જો આ બહાર પેલા ચાર રસ્તે થી વિઠ્ઠલભાઈ થી લાવી. હા તમને કીધું ખબર પડી, ફાલતું એકદમ નીકળશે જોજે. અરે ના ના આવે, એકદમ આમ મસ્ત મીઠું અને લાલ લાલ નીકળશે જોજે તમે. બે તો એની સ્ટાઇલ છે બે. મેં પેલા એની પાસે થી લાવતો હતો, મેં પૂછેલું આ લોકો છે ને તડબૂચ માં શું કરે ખબર? શું? તમારી અમે તડબૂચ ઉપાડે અને પછી એને આમ થાબડે આમ, પછી આમ મૂકી દે, પછી બીજું તડબૂચ ઉપાડે, પછી આમ આવું કઈ થાબડે. અને પછી મેં કહું, આ તમે શું કરતા હશો, હું તમને થાબડીને કઈ રીતે ખબર પડે કે આ એકદમ લાલ અને મીઠું નીકળશે? તો મને એવું કે ખબર. શું? મને કે મને એવું ખબર નહીં, મારા બાપાએ મને એવું શીખવાડ્યું છે કે ઘરા ખામે એક તડબૂચ લેવાનું થાબડીને મૂકી દેવાનું, બીજું તડબૂચ લેવાનું થાબડીને મૂકી દેવાનું, કે ઘરા ખામે એક આમ તડબૂચ ઉપાડવાનું થાબડીને મૂકી દેવાનું, બીજું ઉપાડવાનું થાબડીને મૂકી દેવાનું, અને પછી ત્રીજા નંબરનું તડબૂચ આલ દેવાનું. એથી થાય હું કે ઘરાક પણ ખુશ, આપણે પણ ખુશ. શું વાત કરે, અલા આવું કરે છે સ્ટાઇલ છે. આ રેલવે પ્લેટફોર્મ પર જોજે, શું માણસ આમ રેલવે પ્લેટફોર્મ પર આમ ચાલતો ચાલતો પાટા સુધી જાય, પછી આમ વળીને જુએ, અલા એનાથી કઈ ટ્રેન વહેલી આવવાની. પણ સ્ટાઇલ જાકી, તું ઘરમાં જ જો ને, કોઈ પણ ઘરમાં વસ્તુ ના મળતી હોય ને તો કેવું કે ખબર, જો ઉભા થાવ જો તમાર નીચે જશે. જો એવું થાય છે, પણ હું સાચું કહું મોટા ભાગે આમ નીચેથી જ નીકળે છે. બે જાણે લી, હવે પરમ દિવસે રસોડા મિક્સર નતું મળતું, તોય તે મને આઈને કીધું ઉભા થાવ જો કે મિક્સર પર બેવાનો જ મેં. સારું એ બધું છોડો, મસ્ત હમણાં તડબૂચ કાપું છું અને હવે ક્યારનું ચપ્પુ નથી મળતું, ઉભા થાવ જોઈએ. મેં ચપ્પુ પર બેવાનો છું બાકી. તમે Stay tuned with Kishore Kaka on Radio City 91.1. Only on Radio.